ચાલુ વર્ષે 4 મહિનાથી વધારે વરસાદ થતા ચોમાસામાં વાવેતર કરેલ ખેત પેદાશોમાં એક સાથે ખેતીકામ શરૂ થતા મજૂરોની અછતથી ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. પાછોતરા વરસાદના કારણે આગોતરી તથા વાવણીની મગફળી એક સાથે ઉપાડવાની કામગીરી શરૂ થવી તેમજ અન્ય રાજ્યોમાં ચૂંટણીના કારણે મોટાભાગના મજૂરો આવ્યા ન હોવાથી મજૂરોની ખેંચના કારણે ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે. એક બાજુ દિવાળીનો તહેવાર, બીજી તરફ મગફળીની મોસમ શરૂ હોવાથી ખેડૂતો દિવાળીનો તહેવાર ખેતરોમાં જ વિતાવી રહ્યા છે. મજૂરોની અછતના કારણે મજૂરીના ભાવ પણ આસમાને જોવા મળી રહ્યા છે. સરેરાશ 400 રૂપિયા મજૂરી છે, જ્યારે અછતના કારણે 550-600 રૂપિયા સુધી મજૂરીના ભાવ જોવા મળી રહ્યા છે. છતાં મજૂરો મળતા ન હોવાથી ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. ગુજરાત સરકારે ખેત પેદાશોની નુકસાનીનું પેકેજ જાહેર કર્યું છે, પરંતુ સહાય ક્યારે મળશે તે જોવાનું રહ્યું. બીજી તરફ ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળશે કે કેમ તે અંગે પણ ખેડૂતોની મૂંઝવણ વધી રહી છે. જો કે શિયાળુ પાકનું વાવેતર મોટા પ્રમાણમાં થશે, જે બાબતે ખેડૂતોમાં નવી આશાનું કિરણ જોવા મળે છે. દેશભરમાં દિવાળીનો તહેવાર આનંદ ઉત્સાહ હર્ષો ઉલ્લાસથી મનાવવામાં આવશે, ત્યારે ખેડૂતોની દિવાળી નવું વર્ષ બધું ખેતી કામમાં પસાર થશે.